હાઈસ્કૂલના એક યુવાને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ યુવાને જીઈટીની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તો દેશભરમાં 11મા ક્રમાંકે પાસ થયો છે. જેતપુરમાં રહેતા મધ્યમ વર્ગના યુવાન કરણ રમેશભાઈ ગુજરાતીએ વર્ષ 2021ની ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરી છે. આ યુવાન દેશમાં 11મા ક્રમે અને રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવી જેતપુરનું નામ રોશન કરી રહ્યો છે. આ યુવાન પોતાનાથી સિનિયર એન્જિનિયરોની આ પરીક્ષા પાસ કરતો જોતો હતો અને જેમાંથી તેણે આ પરીક્ષા પાસ કરવા અંગે પ્રેરણા મળી હતી. સૌપ્રથમ તો મારો દીકરો જે છે કરણ ગુજરાતી, એને એકદમ જ્વલંત સફળતા મેળવેલી છે. ભારતની ખૂબ જ અઘરી ગણાતી ગેટની પરીક્ષાની અંદર સમગ્ર ભારતની અંદર એ 11મા ક્રમે ઉત્તીર્ણ થયો છે. તો એના માટે મારો ગુજરાતી પરિવાર અને મારો સમગ્ર ખાંટ રાજપૂત પરિવાર એ ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે. અને ભવિષ્યની અંદર પણ મારો જે સમાજ છે, ખાંટ રાજપૂત સમાજ, એમાંથી બાળકોમાંથી પ્રેરણા લે અને આગળ વધે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો એમને દરકિનાર કરી અને પોતાનો ગોલ એચીવ કરે એવી મેં પ્રાર્થના કરી છે. હું જ્યારે મારી પ્રિવિયસ કંપનીમાં હતો એલએમબી ફાર્માસ્યુટિકલમાં, ત્યાં અમે જોયું કે મારા ઘણા કલીગો બહુ ટોપ મેનેજમેન્ટ લેવલ પોસ્ટ પર સારું પર્ફોમન્સ આપી રહ્યા હતા. મારા બોસ હતા, એમણે બી મને ઘણો ઇન્સ્પાયર કર્યો આના માટે કે આગળ જઈને તમે જો કોઈ સારી એક્ઝામ ક્રેક કરશો ગેટ યુપીએસસી જેવી, તો તમારું કરિયર ઘણું બૂસ્ટ થઈ જશે એના લીધે. એના માટે મેં ઓનલાઈન સર્ચ કર્યું પછી કે યુપીએસસી ગેટ ઇસરો ઘણી નેશનલ લેવલની એક્ઝામ છે, જે તમે ક્રેક કરીને તમારા કરિયરને બહુ સારો બૂસ્ટ આપી શકો છો. તો એના માટે મેં મારા ભાઈનો સંપર્ક કર્યો અંકિત ગુજરાતીનો, એમને મને ઘણો ગાઈડ કર્યો આના માટે. એમને મને કહ્યું કે દિલ્હી, હૈદરાબાદ, લખનૌ જેવા ઘણા એજ્યુકેશન હબ છે જ્યાં તમે જઈને પ્રિપરેશન કરી શકો છો, અને જો તમે સ્કેડ્યુલ બનાવીને સારું ટાઈમ ટેબલ બનાવીને મહેનત કરશો તો આરામથી તમે સફળતા હાંસિલ કરી શકશો. એને મને ઘણો ગાઈડ કર્યો એના માટે. શું કહેશો તમે ગુજરાતના સ્ટુડન્ટને ગેટની એક્ઝામ ક્રેક કરવા માટેનું જે ફિયર હોય છે અને એ લોકોને શું તમે સમજશો? આપણા ગુજરાતના સ્ટુડન્ટોમાં મેં જોયું છે ઘણીવાર એ લોકો કોમ્પિટિશનથી થોડા ડરતા હોય છે, કારણ કે આમાં લાખો સ્ટુડન્ટો અપીયર થાય છે દર વર્ષે અને આ એક્ઝામનું રિઝલ્ટ પણ બહુ ઓછું આવે છે દર વર્ષે, અને એમાં કોઈ ગભરાવાની મોટી વાત નથી. મેં પણ જ્યારે મારો ફર્સ્ટ અટેમ્પ આપ્યો હતો ત્યારે મારો રેન્ક આમાં 11000 સિક્યોર કર્યો હતો, અને 11000 થી 11 સુધીની મારી જર્ની બહુ સારી રહી છે. મારા ભાઈએ મને ઘણો ગાઈડ કર્યો છે આની અંદર. મારા મેડિસિનના જે ફેકલ્ટી મેમ્બર્સ છે બધા, એમને પણ ઘણો મને ગાઈડ કર્યો છે આની અંદર. અને તમે જો વેલ ડિફાઇન્ડ સિલેબસ છે ગેટનો, કોઈ ડરવાની જરૂર નથી, કોઈ મોટો સિલેબસ નથી. એટલે તમે જે 4 વર્ષમાં તમે ભણ્યા છો તમે એન્જિનિયરિંગ લેવલ પર, એ જ બધું સિલેબસ છે. અને જો તમે એક ટાઈમ ટેબલ બનાવીને તમારી જાતને 100% ડેડિકેટ કરીને આના માટે મહેનત કરશો તો 100% તમે મહેનત હાંસલમાં સફળતા હાંસલ કરી શકશો. જેતપુરના આ યુવાનને જીએટીની પરીક્ષા પાસ કરવા માટે તેના મોટા ભાઈ સહિત પરિવારજનોએ ખાસ પ્રોત્સાહન આપ્યું હતું. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.